અખિલ બ્રહ્માંડ નો માલિક પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હવે તો નરેશ નો યુવરાજ, ભારત નો આર્યપુત ભગવાન રામ, એને જયારે ખોળામાં લક્ષ્મણ નું માથું હતું. આખી વાત આખી રામાયણ આપ કથા જાણો છો, પણ ચારણી સાહિત્યમાં થોડી વંદના થઈ છે એટલે પધારો પધારો રાજભૂત. એટલે એ હનુમાનજી મહારાજ ના માટે મારે કેવું હોય તો, એ રાઘવેન્દ્ર સરકાર ને જયારે આંખમાંથી આહોડા પડ્યા અને મારો એક દોહો છે, રોતા ભાળી ગયો રામ ને તેથી હનુમે કર્યો હુંકાર, સુકાળું ફૂકે સાગરા અને ઉખારું અઢાર ભા. જાંબુવંતે કીધું, પ્રભુ તમે આહુડા પાડો છો તો કે શું કરું, મારો લખન મારો વીર મારો ભાઈ ઉભો ન થાય. સંજીવની હુરજ ઉગે એની પેલા કેવી રીતે આવે હિમાલય માંથી અને દ્રોણાચળ માંથી, અને કહેવાય છે હનુમાનજી પાસે આમ છેટા બેઠા હતા હનુમાન, ન્યાજીને કીધું કે ના આમ તો જો આપણો રામ રોવે છે. ઈ રામ રોવે છે, રોતા ભાળી ગયો રામને કે પ્રભુ તમે શું કામે રોવો છો, પૃથ્વી પાતાળ એક કરી દઉં, આ બરોબર ન કહેવાય કે હનુમાન શું કરું, હવે મારો ભાઈ કેમ ઉભો થાય, કા તો કે હુરજ ઉગે એની પેલા સંજીવની ન આવે. કોઈ દી આવે હિમાલય માંથી દ્રોણાચરણ માંથી કોઈ દી આવે, અને તે દી ઉભો થયો ભાઈ, અને એને કીધું કે પ્રભુ એક વાર હુકમ દે, ખાલી હુકમ ની જરૂર છે. યુવાનોને વડીલો પાસેથી આ શીખવા જેવું મામા, આપણે ગમે એવા તાકાત વાળા હોય, ગમે એના ફૂકા કાઢી નાખી એવા હોય, એક વાર વડીલ ને કહ્યું તમારો હુકમ હોય તો નીકળો, એમને નીકળી જાય છે ને એમાં જ આ એક્સિડન્ટો થાય. આ બહુ મોટી વાત છે. હા ભલે પધારો પધારો સંજય મામા, પધારો ઓ કનુ મામા, ધાખડા પધારો પધારો, આવો મામા, આવો પધારો, આવો સંજય મામા, આવો કનુ મામા, સંજય મામા એની સાથે પધારેલા બધા મહેમાનો નું અમે આયોજક વતી બાપુ વતી અમારા વતી સ્વાગત કરીએ છીએ. આ બધા ભાવથી આવ્યા છો, આટલી બધી સંખ્યામાં પાછળ જે મિત્રો ઉભા ત્યાં સુધી આ બધા શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આવ્યા છો, એટલે લઈ જાઓ. સૂટા ઘટે એમ છે ભરવાડ, વાહ વાહ, ગાયું રાખી બેહું બકરા બેહું રાખી, વાહ વાહ, ગેર ઢુકડી વેહ બેહું દૂધ છે ક્યાં ભાવે છે, બરોબર ભાઈ. ભરવાડ માટે ભોળા શબ્દ વપરાય ખબર તમને, ભરવાડું ભોળા બહુ, પણ આમ તમને ખબર છે લાકડી આમ રાખીને ઉભો હતો ને ભરવાડ, લાકડી રાખીને આમ, એમાં એક મર્સિડીઝ લઈને અમારે કલ્પેશભાઈ જેવા ભાઈ નીકળ્યા સાહેબ, હા નજીક હોય એને કહેવાય, કલ્પેશભાઈ જેવા મર્સિડીઝ લઈને નીકળ્યા, તો ઉભી કાસ ઉતારી ઓલા લાકડી ટેકે, ઓલા ભરવાડ આમ ઊંચું જોવે, આમ 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 કરે, ઉપર પ્લેન નીકળેલું તો આમ આમ જોવે, તો ઓલા સડક ને રોડ ને કાંઠે ઉભી રાખી, કલ્પેશભાઈ જેવો ભોળો માણા છે શેઠ, ઉભી રાખીને કાચ ઉતારી મર્સિડીઝ નો, પછી કીધું કે ભાઈ ભરવાડ, લાકડી ને ટેકે કે પ્લેન છે એ ખબર છે, હું એ જોઉં છું ફોરેન નું છે કે ચાઇના નું કે ઇન્ડિયા નું, બોલે કાચ ચડાવી દીધા કે અહીંયા તજી અમે નથી ગયા, એમાં આ તો હું છે આવી એકાદી વાત કરતો એના રૂપિયા ભેળા થઈ જાય એમ ભાઈ, હવે લેવાય ગયા હું આ વાત કરું છું, પછી ગાવા મળું લઈ લેજે ભાઈ, ભરવાડ ભરવાડ બંગલા બનાવ્યા છે રાજકોટમાં, અમદાવાદમાં જોવો તો ખબર પડે, રબાર્યું એનો એમાં દેખાયું અમારા જાયલા નોરી એ બાજુ નો જરૂરી, અને પટેલું અહીં બેઠા છે, પટેલું ના બંગલાઓમાં ભૂરિયા અમેરિકા ભાડે રહ્યો છે, બોલો આ ખેડુ ક્યાં આપી ગયા, હા અમેરિકામાં પટેલ ના બંગલા ભૂરિયા ભાડે રહ્યો, મામા બોલો કોના બંગલામાં રહ્યો, તો કે મખન થાય ફાટે, મગનભાઈ પટેલ નો આવડે, શાંતિ ભાઈ ફાટે, એવી વાત છે, હવે બધાને હંપીને આવડી ગયું ને બરું, રહેતા ધંધામાં ધ્યાન બીજું બહુ ન આવી જાય, ધ્યાન રાખજો, કારણ કે હું ચારણ તરીકે આવ્યો એટલે હા શું કહું, આ છે ને આ એકલી નથી આવતી, અઢાર વસ્તુ ને આ લઈ આવે છે, કેટલી વસ્તુ ને અત્યારે સમય નથી ને હું ગણાવી શકું, અઢાર વસ્તુ આ લઈ આવે, આ એકલી ન આવે, એમાંથી આર પાર ઉતરી જાય ને એને સોંતરા વાળો હનુમાન હારો 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 રીએ ને હાજરા હાજર રીએ, એ વાત એટલી જ હકીકત છે. એટલે આ વાત કરી દઉં પછી ગાવા માંડું એટલે આવો, ગોળ વાળા બે મિનિટ ઉભી રહે, ઉભા રહીજો ને બે મિનિટ, બે મિનિટ, એમના લગ્ન થઈ ગયા કે નક નથી થયા એવું લાગતું, એમને પૂછો લગ્ન થઈ ગયા નથી થયા, અને ઈ કે તો બરોબર, આ ભાઈ ગયા હમણાં લગ્ન થઈ ગયા, હે તો કેમ એમ છે, આવો કઈ વિશેષ છે, મને એવું લાગ્યું એટલે સીધો માણા હોય એવું લાગે, વાડી એની છે ને તે જોરદાર તાળીઓ થી વધાવો, જો આ હનુમાન ગમે એમ કરી નજર દોર્યું મારું એ બાજુ કઈક સે થવાનું, એટલે મેં એનું નકર બીજા ઘણા નીકળ્યા હતા,
મને ખબર નથી કે એની વાડી છે, પણ હનુમાન દાદો જાગતો છે એનું પ્રમાણ આપ્યું, મેં એને ઉપર તમારું ફોકસ કર્યું. સીધો માણસ, સીધો માણસ હોય એને અહીંયા ધારા હારા કાર્ય થાય ને, આ બધા કરવા જેવા. એટલે મૂળ વાત ઉપર આવી જાઓ, મારો મુદ્દો એ હોય કે થોડું, હા એમ કેમેરા વાળા ભાઈ બરાબર ઉતરજો, કેમેરા વાળાની મજા છે. અત્યારે આ શૂટિંગ કરતા હોય પછી ઘેરે બપોરે દિવસ નું હોવાનું હોય, અમારે નાને બધાને બપોરે બેઠા થઈ જાય, ઓહી કંપેલ સ્માઈલ 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 સ્માઈલ, ઘરના કીજે સાના મના પડ્યા રહ્યો ને, આ તો કેમેરા અહીંયા નથી, અહીંયા ઓડિયન્સ નથી, એ તો અમારે થઈ જાય એવું કઈ, અમે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, પછી ખબર પડે ઘેરે ઉતા છે, એવું કઈ હોય નહીં, પણ પછી પેલું અમારું રાખવું પડે. પણ મૂળ વાત ઉપર આવું, પછી મને ગાવા માંડું એટલે આ બધા ઘોળ માટે તૈયાર છો. પણ એ હનુમાન કીધું, પ્રભુ તમારો હુકમ હોય તો થાય, કે હનુમાન હુકમ તો આપવું પણ થાય, તેથી કીધું કે સાંભળી લો પ્રભુ રામ, હું અંજની નો જાયો હનુમાન છું, કહોત ઉડગન મધુ તોડ રત્નાગર ડારું, ઉડગન એટલે તારોડિયા તારા, મધુ એટલે ચંદ્ર, એને તોડીને દરિયામાં નાખતો, કહોત મુટકન મધુ તોર રત્નાગર ડારું, કહોત જાઓ પાતાળ શેષ બાસુકી સહારું, કહોત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહોત સકલ બલ જોર સબ દૈતન કો મારું, હનુમંત કહોત સુન રામ પ્રભુ, મેં બાનર હેસી કરું કા લંકા ઉખાડ રાવણ સમે દક્ષિણ છે ઉત્તર ધરું, એકવાર તારો હુકમ થાય તો હનુમાન છે એ લંકાને ઉખેડીને તારા ચરણમાં ઠપકારી દઉં, એ દાદો હનુમાન છે. એટલે આ છંદમાં મેં લખ્યું છે, તાંડવ ગાઉં ત્યાં સુધી છેલ્લે ઉભા ત્યાં સુધી માતા બહેનો થી લઈને આપ બધાને બે હાથ ઉષા કરી અને મારી યારે તાલ દાદો હનુમાન રાજી થઈ જાય. શિવ તાંડવ માં તાલીઓ નો તાલ આપવાનો છે, તાલ વાગે હમણાં તમને ખ્યાલ આવશે, એની સાથે બે હાથ ઉષા કરીને આવી રીતે તાલ ની હારવાર ખાલી 30 સેકન્ડ માટે મને તાલ આપો કેવી રીતે. ધન્યવાદ
બદલાણા હમણા ધન વાપરવાનું નામ દાનું કામ નથી.